નમસ્કાર મારા શ્રોતા મિત્રો, નમસ્કાર. મિત્રો, આજે આપણે પાણીની વાત કરીશું. મિત્રો, આજે લાખો લીટર પાણી આમ ને આમ દરિયામાં વહી જાય છે, જેને કારણે આપણે પાણીનો આપણે સંચય પણ કરતા નથી અને એમ ને એમ પાણી વહી જાય છે. જેમ આપણું જીવન વહી જાય છે નક્કામું, તેમ જીવનની જેમ પાણી પણ આપણા પાસેથી વહી જાય છે. મિત્રો, ઘણી કહેવત છે કે પાણી અને વાણી વિચારીને વાપરો. પાણી અને વાણી એટલે મિત્રો, પાણીને પણ આપણે સમજી વિચારીને વાપરવું જોઈએ. પણ આપણે જો જળને આપણે સંચય ના કરીશું તો આપણે જળ સંકટનો એક દિવસ જરૂર સામનો કરવો પડશે. એટલે આપણી આજુબાજુ જે વહી જતું પાણી જે છે એને જેમ બને તેમ જમીનમાં ઉતારીએ અને પાણીનો સ્તર ઊંચો લાવીએ તો જળ સંકટ ટાળી શકાય છે. મિત્રો, આપણે વાત કરીશું આજે પીવાલાયક પાણીની અંદર કેટલા TDSનું પાણી આપણે પી શકીએ. મિત્રો, આપણા પાણીની અંદર અનેક અનેક પ્રકારની અશુદ્ધિ હોય છે, જેને કારણે આપણે જોતા નથી અને પાણી પી જઈએ છીએ, જેને TDS કહેવામાં આવે છે. TDS એટલે ટોટલ ડિઝોલ્વ સોલિડ. પાણીની અંદર જે ટોટલ ડિઝોલ્વ સોલિડ છે કેટલા પ્રમાણમાં છે તેને એક TDS મીટર દ્વારા માપી શકાય છે. તો એ TDS મીટરની અંદર કમસે કમ પાણી 100 TDSથી વધારે TDSનું પાણી ના પીવું જોઈએ. કમસે કમ 100 TDS સુધીનું પાણી આપણે પીવાલાયક હોય છે. એટલે એક વખત આપણા ઘરનું પાણી ચેક કરાવીને પછી જ પાણી પીવું જોઈએ, કારણ કે વધુ પડતું TDSવાળું પાણીથી શરીરમાં લોંગ ટાઈમે આપણને પથરી થવાનો સંભવ રહે છે. અને આજે ઘણા બધા પેશન્ટો પથરીના હોય છે, કારણ કે જે વધુ પડતા વધુ TDSવાળું પાણી પીવાના કારણે શરીરમાં એક સ્ટોન ઉત્પન્ન થાય છે અને એ સ્ટોનને કારણે આપણી કિડની કામ કરતી નથી અને કિડનીનું કામ છે આપણું બ્લડને શુદ્ધ કરવાનું. જો કિડની કામ ના કરે તો આપણા શરીરમાં દુખાવો થાય, આપણા શરીરમાં કમજોરી આવે. એટલે જેમ બને તેમ ઓછા TDSનું પાણી પીવું અને ચોખ્ખું પાણી પીવું અને બને ત્યાં સુધી ROનું પાણી પીવું જોઈએ. એ તો જે ચોખ્ખું હોય છે જેમાં TDS ઓછા હોય છે. એટલે જેમ બને તેમ 100 TDSથી વધારે પાણી ના પીવું જોઈએ. જો વધારે પાણી પીશું 100 TDSથી તો લોંગ ટાઈમ આપણે પથરીના દુખાવાનો સામનો અવશ્ય કરવો પડશે. એટલે મારા યુવાન ભાઈ બહેનો, જેમ બને તેમ તમારા પાણીનું TDS વેલ્યુ ચેક કરાવો અને પછી જ પાણી પીવું. અને પથરીના કારણે આજે તમે જુઓ છો કે પથરીના દુખાવો એટલે એકદમ ખતરનાક દુખાવો હોય છે. એટલે આજે પેસ્ટિસાઇડનો ઉપયોગ અને વધુ પડતા કેમિકલના ઉપયોગને કારણે આપણું પીવાલાયક પાણી પણ દૂષિત થઈ રહ્યું છે. ત્યારે આ પાણીને આપણે ખરેખર ગાળીને જ પીવું જોઈએ. એટલે કહેવત છે કે ગુરુ કરો તો જાણીને કરો અને પાણી પીવો તો ગાળીને પીવો. એટલે પાણીને હંમેશા તમે જીવનમાં ચોખ્ખું કરીને જ પીશો. એ સાથે મારી વાણીને વિરામ આપું છું. મિત્રો, અસ્તુ. જય હિન્દ, જય ભારત.